તમને કહું. વાહ ભાઈ વાહ, એ બ્રો બધું ભેરું નથી થતું. ગોવિંદભાઈ ગાડી કરી દીધી, ચાલુ માર્કેટ ભાંગી જવાથી ડાયરાને ખેડૂતના રામ રામ. ઓ ભાઈ તો કરી દઈએ આપણી ફિલ્મ ચાલુ ગામડાની. તો પહેલા તો બધાને સુપ્રભાત, રામ રામ, સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે તો હવાર હવારમાં કામ હાલે છે, બધું રોજિંદુ હાલતું હોય, ફરિયા વરવાનું હાલે. અને આજે શું કે બે દી થયા, ખુશીના હામમાં સારી છે, વરાપ દીધી છે એટલે કામકાજ હવે ચાલુ થયા છે. તો કે ખળની દવાઈઓના પંપ વધારે ચાલુ થયા છે અને આપણે નિંદામણનું ચાલુ થયું છે. આગળ બધી વાળીએ જાય ને બીજો દવાનો ડોઝ ઈરું આવી ગઈ છે, એનું થોડુંક ધ્યાન રાખવું જો હોય. એ દવાનો ડોઝ ચાલુ કરવાનો હોય પણ અધૂરામાં પૂરું. વરસાદના અંધાણ દેખાય છે, હવે જોઈએ આગળ આગળ બધું. અને બાકી છોકરાઓ રાબેતા મુજબ સ્કૂલે ગયા. પાંદડા ચાળવા હોય એટલે પાંદડા થોડાક વધારે કરે ચોમાસામાં. બાકી તો જો ગુલાબને ફર્સ્ટ ક્લાસ બધા આવવા માંડ્યા હે. ચોમાસું હોય એટલે શું કહે બધી રોનકમાં આવી, નકર ઉનાળામાં થોડીક માંદી પડી ગઈ હતી કે ગુલાબડી. અમારે એને કલાક એક થતી છે ને, આમ ડાયરામ સીતારામ કયો, રામ રામ સીતારામ. મસ્ત છે ને. બાકી બુક કેમ હાલ એવું છે કાજે? બેબી પિંક છે ને, બેબી પિંક ગુલાબ જેટલું સુંદર છે ને એટલી સુંદર સુગંધ છે. આમાં ધ્યાન રાખવું પડે, ઝીણી ઝીણી જીવેત હોય ને સિસકારો લઈએ ને તો નાકમાં જાય બધું. જૂના દિવસો યાદ કરો. શાંતિ થઈ કે થોડીક માથાકૂટ થઈ હતી? ઘડિયાળ નું વેન કઈ અમાર ભાઈ ને બધું ધરર ધરર હાલે. આમ તો બે વર્ષ થયા જાય કા? એટલે બીજું વર્ષ ચાલુ થયું. પતો મજા નથી ઘરે, આપડે જાય વળી તાર કામકાજ જો વરાપ જેવું લાગે ને નિંદામણ તો હાલે. આયા પેલો ડોઝ એ બતાવીએ આપડે કયો સાચી હશે. એક ઈડની દવા છે અને એક આ થોડું શું વધારે વરસાદના હિસાબે એ બધું. હાલો આગળની આ જોઈએ. અને હા, નવા મિત્રો સબસ્ક્રાઈબ કરજો ખેડૂતની ચેનલ, અને જૂના મિત્રો ખૂબ ખૂબ આભાર, તમારો સપોર્ટ આવો ને આવો આપતા રહેજો. અમારે શ્રીમતીજી બકાલું આવ્યું પિંડોન ગુવાર, પણ શું કહેવાય કે બહુ આગું આગું આવ્યું છે કે તમને કહું. થોડું ઘાટો થઈ ગયું છે, કઈ વાંધો નહીં, સમય સમય ને શીખવાડે. ઓલી બાજુ આ તો શું છે કે ભીંડું ગુવર માર્કેટમાં જાય ને માર્કેટ ભાંગી જાય, એટલું ઘાટું જ નહીં થાય સારું. હવ માર્કેટ ભાંગી જવાથી ગોવિંદભાઈએ કર્યું ચાલુ રામ રામ.
કેટલા સાઈઠા? હે, ચાર રાત ત્રણ આયરું લેતું જાય છે અને દવા આપણી ઈર માટે એપોલો મેક્સિલાઇઝર ઇન્ડોફિલ્ડ કંપનીનું. આપણે બહુ વરસાદ વર્યો અને ઉપર પાનમાં થોડાક ટપકા થઈ ગયા છે અને મૂળનો વિકાસ સારો થાય એના માટે વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે. ગોવિંદ બાકી નિંદામણ હાલે હે. આ ભાગ નિંદાઈ ગયો છે, હવે ઓલો ભાગ બાકી છે આ ખેતરમાં. એટલે બહુ જોઈએ એવું નિંદામણ છે નહીં, મોટું મોટું કરશે. એટલે આપણે શું કહેવાય કે દવાનો ઉપયોગ નથી કર્યો. રણજીતા રામ 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 રામ. હેમહુરુ ન ભૂલતો, એ તો નાખી જ દેજે વાવણિયામાં, નકર પાછું થા હે કાવી જ લે. આ બાજુ ખડ છે થોડુંક, કારણ જે આ બાજુ મોટું મોટું ખડ દેખાય છે. ઝીણું નથી કા? અને આ ઈયળની નુકસાની ખવાયેલ પાન દેખાતા હશે તમને. ગોવિંદભાઈ ગાડી કરી દીધી ચાલુ. વરસાદ ને કારણે શું કહેવાય કે મગફળી નો ગ્રોથ નથી પણ ફૂલ ઉગાડવા વધારે તાણું આવે એટલે ફૂલ તો થાય જ પણ જોઈએ એવો ગ્રોથ નથી. એટલે હવે કઈક વરાપ દે ને તો આમાં બધું ભેરું થાય એમ છે. ગાડી ફેરો કરીને આવી ગઈ છે. આજે છે ને ગાડી ને હાલવાનું છે એક ધારું. કેટલા 30 હટાઈ જા, 30-35 ની રેન્જ મારજે, નકર આ વરસાદ નો પુગા હે નહી. નુકસાની સારી છે ઈરુની. આ બાજુ વરાપમાં હે ને, વા તણાઈ ગયું હોય એટલા ભાગમાં પાણી આલે ને ન્યાય કે ઈરું નથી, ત્યાં તણાઈ ગઈ પાણી. અહીંયા ધોરી ઉપર છે આવું કામકાજ હાલે હે મિત્રો. અને હા, સુરેન્દ્રનગર થી કેટલા સબસ્ક્રાઈબરોની કોમેન્ટ હતી, પછી રાધનપુર બનાસકાંઠા સુરતમાં તો જો કે વરસાદ આવી ગયો, આ બધા વરસાદ થયો કે નહીં જરા કોમેન્ટ કરો. અને વહેલાહેર ન થયો હોય તો વહેલાહેર થઈ જાય એવી ભગવાન પાસે પ્રાર્થના, એ ખાસ કોમેન્ટ કરજો. મિત્રો, બપોરાનું ટાણું અને વાડીએથી આવી ગયા છે, થોડીક બી કરતી એવું બપોર સુધી તો વરાપ હારી રહી છે અને ઘણા ખરા પંપે સટાઈ ગયા છે, પણ હજી આકર્ષણ એવું ને એવું છે. હાલો ઘડિયાળમાં અત્યારે પોણો થયો છે, શું કે ચૂલા ઉપરના ટોપિયા તાવડા ચડી ગયા છે. આજ કઈક નવીન નવીન બધું દેખાય છે અને માખી પણ આવું બહારો બોલાવે છે. આનું કઈક કરી ને કાલા હિટ મારતા માખીનો વરસાદ. આ વરસાદ માખીનો શું છે આજ? યાદ આવ્યું કઈ તમને? યાદ આવ્યું આ શાક કાથરોટમાં જ લગભગ કુકાતું હોય કા ટોકરી બને
ને મરચા તો ડેઈલી અમારે બપોરામાં હોય જ. તને યાદ છે કે નાનપણમાં આ શાક બનતું તો અડધું લગભગ છોકરા ખવાઈ જતું. મકાઈ ગયા મરચા થઈ ગની હો. વઘાર આવે બાયણે અમારે કાયમી માટે. ન્યા કર લેતી હોય હું વાંધો તો ન્યા બારી તો હા બગડી ગઈ. પછી ન્યા હું ગહવું પડે વધારે એટલે પછી બાયણે વઘાર. થોડુંક સ્પાઈસી રાખજો. હે કાશ્મીરી નાખ, તીખી નાખ. ચાલો મિત્રો, થઈ ગઈ છે ઢોકળી સ્પાઈસી આપણી તૈયાર. હવે વારો હા રોટલાનો. દેહી રોટલા, રોટલામાં મારે હોય આ દેહી તાવડી થોડીક ફાટી ગઈ છે. રડે કા ઝડપ કરી દે. કેટલીક ઝડપ થાય તારા, ટ્રાય તો કર. ચીકણો હોય એમ તો સારું, વહેલા હેર રોટલો થાય. હાલો ડાયરો, રોટલા હવે તાવડી ઉપર જાય છે બધો ડાયરો બપોરા કરવા. કે ના પડકારો કરતો રહેવાય. હા બધા કે વ્લોગ બનાવે તો થાય, પણ હવે આમાં ટાણે ટાણે રોટલાનું કરવું કે બધું ભેરું નથી થતું કે. સમય છે ને ઘણો નીકળી. આમાં શું કે આ સુખસુખ ગાડી કહેવાય. ઘરનું કામકાજ છે ને જો એમાં પછી વૈસારે વ્લોગનો વારો આવી જાય ને તો શું થાય. ફૂલવો જોઈએ રોટલો એમ હાલ. એટલા વર્ષથી ગમે કામ કરતા હોય, ચીકણો લોટ હોય ન ફૂલે. ચીકણો કેમ થઈ ગયો? તને વિશ્વાસ નતો બાકી ફૂલશે તો ખરા. હે તો કેવું હોય? પેલા રોટલામાં થાય એવું કે તો લગભગ ફૂલી જાય એવું દેખાય છે. ફૂલી ગયો હે, અંદાજ આવી ગયો હે. જોઈએ. વાહ ભાઈ વાહ, ઢેબરો બતાવી દામ. હાલો ભાઈ ઢેબરી ડાયરો બપોરા કરવા. રોટલો સાઈસ અને ઢોકરી ડુંગળી મરચું સાદું છે. રોટલામાં વેલું હું તમને કાળું કાળું દેખાય, તીખાને ભૂકી છે, વાયડું ન લાગે. તો હાલો બપોરા પાણી કરવા બતાય. તો બપોર પછીના વ્લોગમાં તો હજી સવારની વાત કરીએ તે પ્રમાણે કે ભાઈ વરસાદનું આકર્ષણ છે પણ વૈરહો નથી. ચડ્યો હે વરસાદ, સવારનું આમનમ છે. ચાલો અત્યારે જવાનું છે. શું છે કે ટ્રોલી મૂકવા જવાની છે અને આ બે મહિનાથી એમનમ પડ્યું હોય તો થોડુંક ફરી જાય ને બેટરી ચાર્જિંગ થઈ જાય. એટલે ટ્રેક્ટર હોય એટલે આવું બધું કરવું પડે. જો પડ્યું રહેતું હોય ને તો કંઈક કંઈક ચક્કર મારવી પડે. સીતારામ, જરાક ડેલો દઈ દેજો. બાકી બધા આરામમાં હા. Yes, Muller.
સીતારામ, તમારા છોકરા આવી ગયા. શું છે? પગ દુખે. હમણાં રજા બહુ ભોગવી ને. કાલે રજા હે હમણાં. એ ઓલું ધુવાડિયું, ધુવાડિયું ધકતું હશે, લઈ લેતો. એ રાજીરભાઈ, સીતારામ તો કયો, મજામાં? હવે વાર્તા ચાલુ રહે બધેની. ફેર મારે વાડીએ જવું આવું, વાડીએ જવું આવું. હાલતા તો પાછા વાડીએ. મિત્રો, આ લીમડાના હોરણિયા હે ને, એનો ફેરો અહીંયા નાખ્યો હે. અહીંયા અત્યારે આ બધા ચોળાના વેલાય ચડી જા હે, અને ગોવિંદભાઈને બળતણ થઈ જા હે. મોસમ ટાણે હે ને, પછી માણસો જાજા હોય વાડીએ, અને કામકાજ કરી અને ગરમ પાણીએ નાતા હોય, એટલે બળતણ તો ફરજિયાત રાખવા જ પડે. એટલે આપણે એ ટેલર મૂકવા ગયા હતા, અને થોડુંક ટ્રેક્ટર એ ચાર્જિંગ થઈ જાય બેટરી. ગોવિંદભાઈ ને હવે લગભગ છેલ્લું ગોથું ઈશીએ. કા ગોવિંદભાઈ, છેલ્લી ઉથલ છે કે છેલ્લું? વા વા નથો રગવું કે કાલે? કાલે ને કે આ ડાયરો નીંદે હે. હવે આજ તો નહીં હાલે, પણ કાલે કદાચ ટ્રેક્ટર વાલશે. બરધું ના હાઈથી ચાલુ થઈ ગયા પારવા પારવા. કાલ બપોર કઈડે જો આવીને આવી વરાપ રહીને તડકો ઘાટશે ને, તો કાલ બપોર કઈડે ટ્રેક્ટરો ચાલુ થાય વાખડવામાં. પણ હજી શું કહે કે આગાહી ઉપર આગાહીઓ આવે હે. પણ નહીં કે ખડની દવાનો પંપ લેવડાવે જ લેવડાવે, બંને તો આવતી જ છાંટવી નથી. પછી બે પાંચ વરે હે ને થોડીક જમીન કડક થઈ જાય છે. પણ પછી સમય સંજોગ પરિસ્થિતિ જોતા કરવું પડે. આગળ તો વાંધો નથી બહુ. ચાલો મિત્રો, આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. અને નવા મિત્રો હોય ને તો ખાસ, અત્યાર સુધી વિડીયોમાં હોવ ને તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, ભૂલતા નહીં. લાઇક કરજો, અને સારો લાગ્યો હોય વિડીયો ખેડૂતનો તો શેર કરી દેજો. મળશું પાછા કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.